नमस्कार मित्रों, फरी एक वक्त अपनी यूट्यूब चैनल में तमारू स्वागत है। आज आप धोरण 6 विषय संस्कृत प्रथम सत्र निदान कसौटी ऑक्टोबर 2021 प्रश्नपत्र संपूर्ण सोल्यूशन मेळवीशुं। ते पहेला जो सुधी जो आपणे आ चेनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी लो, तो तमारा मित्रों ने पण सोल्यूशन मिली रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों जोईए धोरण 6 विषय संस्कृत। सौ प्रथम प्रश्न पूछायेलो छे, प्रश्न 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो, जेना 5 गुण छे। पहेलुं छे, केवू ससलू दौड़े से, तो जवाब आवशे बी, डरेलू। बीजू छे, दीपक धावती, वाक्यमांथी क्रियापद शोधीने लखो, तो जवाब आवशे डी, धावती। त्रीजू छे, मुख शब्दनो संस्कृत शब्द लखो, तो जवाब आवशे डी, तुडम। त्यारबाद छे, श्वः शनिवासर, हयः कवासर, तो जवाब आवशे गुरुवासर। त्यारबाद छे, कागड़ाना बच्चाने कोण खाई जाय छे, तो जवाब आवशे 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सएप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए, और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए, तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। मयूर किम करोति, तो जवाब आवशे मयूर शृणोति। त्यारबाद छे, गजस्य उदरम त्रिदशम अस्ति, तो गजस्य उदरम भाडाकारम अस्ति। त्यारबाद छे, संस्कृत शब्द सामे गुजराती शब्द लखो, मेष तो तेनु थशे घेटू, लता तो वेल, चतवारी तो 4, पीपलिकानु थशे केडी अने वृषभ तो बळद। આગળ જોઈએ શ્લોક પૂરતી પૂર્ણ કરો। ગુરુ બ્રહ્મા, તો લખી શકે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આગળ છે નમસ્તે શારદેથી શરૂ કરવાનું છે અને ભવ સર્વદા, તો જવાબ આવશે નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામી, પ્રસન્ના ભવ સર્વદા, આ પ્રમાણે લખી શકાય। આગળ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં અને ગુજરાતીમાં લખો। પહેલું છે, સસલું વાંદરાને શું કહે છે, તો જવાબ આવશે સસલું વાંદરાને કહે છે વાંદરાભાઈ દોડો આકાશ પડે છે। ત્યારબાદ છે, હાથીની સૂંઢ કેવી છે, તો હાથીની સૂંઢ કેળ જેવી છે। ત્રીજું પૂછાયેલું છે, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે, તો જવાબ આવશે દેવી સરસ્વતીએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે। ચોથું છે, ઝાડની પાસે કોણ આવે છે, તો ઝાડની પાસે સસલું આવે છે। આગળ છે નીચેના પ્રશ્નો અને શબ્દોને અંકમાં લખો। એકાદશ, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમે 11 લખી શકો। ત્યારબાદ છે અષ્ટ, તો 8, ષટના થશે 6, ચતવારી એટલે કે 4, અને 9 તો 9। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન છે, નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો, એટલે કે સંસ્કૃતમાં લખવાનું છે, આ છત્રી છે, તો એ તત છત્રમ। બીજું છે, ગીતા પુસ્તક વાંચે છે, તો ગીતા પુસ્તક પઠતી। ત્રીજું છે, આ સાપ છે, તો એષ સર્પ। ત્યારબાદ છે, આ દાતરડું છે, તો એ તત લવિત્રમ, અને આ ચૂલો છે, તો એષ ચુલ્લી। ત્યારબાદ છે પ્રશ્ન 7, અ અને બ જોડો, નિશા તો તેની સાથે આવશે વદતી, દ્રાદશ તો 12, અને 7 તો લખી શકાય સપ્ત વાદનમ, આ પ્રમાણે જોડી શકાય। ત્યારબાદ છે નીચેના વાક્યો ઘટના મુજબ ગોઠવો, તો અહીં આપણને 5 વાક્યો આપેલા છે, તેને ઘટના પ્રમાણે ગોઠવો, તો કંઈક આ પ્રમાણે આવશે। પહેલું વાક્ય આવશે, સર્પ એક શાવક ખાદતી। ત્યારબાદ બનશે, કાક નદી પ્રતિ ગચ્છતી। ત્રીજું આવશે, તત્ર રાજકુમારી સ્નાનમ કરોતી, કાક સુવર્ણ હારમ અપહરિતઈ, અને છેલ્લે આવશે અધુના સુખેન વસામી। મિત્રો, આ તો સંસ્કૃતનું સોલ્યુશન, આવે વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સવે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।